ખેડૂતોના દુશ્મન નહીં પરંતુ મિત્ર છે. જી હા, આવું અમે નહીં પરંતુ સંશોધનના તારણો કહી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં દીપડા દેખાવાની ઘટના સામાન્ય બનતી જાય છે. ખાસ કરીને શેરડી અને ડાંગરના ખેતરો આસપાસ દીપડા વધારે જોવા મળે છે. છાસવારે દીપડાની દહેશતના સમાચારો પ્રકાશમાં આવતા રહે છે, ત્યારે આવા સમાચારોને ધ્યાનમાં લઈ વાંસદાના સંશોધન કરતા મોહમ્મદ દવાઝ ડાયાએ દીપડાની રહેણી કરણી અને ખોરાક પેટર્ન પર સંશોધન કર્યું. તેમના સંશોધનમાં જણાવ્યું કે દીપડાનો મુખ્ય ખોરાક જંગલી ભૂંડ છે. ભૂંડ આમ તો ખેતી માટે ખતરનાક સાબિત થતા હોય છે, ત્યારે આ વિસ્તારોમાં જંગલી ભૂંડની સંખ્યા દીપડાને કારણે જ નિયંત્રણમાં છે. આમ દીપડા દુશ્મન નહીં પરંતુ ખેડૂતોના મિત્ર સાબિત થયા છે. એક અંદાજ મુજબ નવસારીમાં દીપડાની સંખ્યા 60-100 જેટલી હોઈ શકે છે. નવસારીમાં સાયન્સ કોલેજના પ્રોફેસર અલ્પેશ શાહ જણાવે છે કે દીપડાની સ્થિતિ વિશે ઊંડાણપૂર્વકનું સંશોધન કરવા ઉત્તમ ડિજિટલ સાધનોની જરૂર પડતી હોય છે, જે ખૂબ મોંઘા હોવાથી સંશોધન કરનાર વિદ્યાર્થી આવા સાધનોની ખરીદી કરી શકે તેમ નથી હોતા. ત્યારે સરકાર દ્વારા સાધનો માટે યોગ્ય આર્થિક મદદ કરવામાં આવે તો દીપડાના જીવન માટે રહેણી કરણી ઉપર વ્યવસ્થિત સંશોધન થઈ શકે એમ છે. સંશોધનમાં એ વાત પણ જાણવા મળી છે કે દીપડાઓ ભયની પરિસ્થિતિ સિવાય દીપડો માનવ પર હુમલો કરતો નથી. કેટ પ્રજાતિનું આ પ્રાણી હાલ માનવ વસ્તી સાથે રહેવા માટે ટેવાઈ ચૂક્યું છે. ત્યારે ગીરના સાવજો અને માનવ વસ્તીનું ઉદાહરણ ટાંકીને પ્રોફેસર આદિલ કાઝીનું કહેવું છે કે આપણે દીપડા સાથે રહેતા ટેવાઈ જવું પડશે. દીપડા અને માનવ વસ્તી વચ્ચે સંકલન સાધવું પડશે. વિશ્વમાં ઘણી માનવ વસાહતો છે જેની સાથે આ પ્રજાતિના પ્રાણીઓ રહેતા શીખી ગયા છે. ત્યારે વધતી વસ્તી સાથે ગામડું હોય કે શહેર, લોકોએ દીપડા સાથે રહેતા શીખવું જ પડશે. ચોમાસા પહેલા